નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં વિદ્યાર્થી મિત્રો. ગેવિડિયાની અંદર આપણે સાદો ભૂતકાળ શીખ્યા હતા, સિમ્પલ પાસ્ટ ટેન્સ. આજે આપણે એક નવા ટોપિક સાથે, જેનું નામ છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાનકાળ. કરતા પ્લસ ટુ બી નું ક્રિયાપદ નું રૂપ
plus ing અથવા આપણે એમ પણ કહી શકીએ ક્રિયાપદ plus ing અથવા ક્રિયાપદ નું ing વાળું રૂપ plus કર્મ plus અન્ય શબ્દો તો આ થઈ ગઈ વિધાન વાક્ય છે કર્તા પછી જે કોઈ નું કર્તા આધારે યોગ્ય રૂપ આવે એ લેવાનું પછી ક્રિયાપદ નું ing વાળું રૂપ એટલે કે ક્રિયાપદ plus ing પછી કર્મસ્થાન અને અન્ય શબ્દો હવે બીજી વાક્ય રચના જે આપણે લઈએ પ્રશ્ન વાક્ય રચના પ્રશ્નાર્થ વાક્ય રચના તો સૌપ્રથમ તો ટુ બી ટુ શોર્ટમાં બોલીએ તો ટુ બી નું
ક્રિયાપદ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ નિયમ 1 કે જો ક્રિયાપદના અંતે w હોય ક્રિયાપદને અંતે w હોય તો તેનું ing રૂપ કરતી વખતે એટલે કે ક્રિયાપદનું ing એટલે કે ક્રિયાપદનું ing રૂપ કરતી વખતે માત્ર ing લાગે એટલે d r k w અને પછી ing પ્રત્યય લાગે જે તમે અગાઉ 5માં 6માં બધા ધોરણમાં શીખી ગયા છો એ જ આપણે રિપીટ કરીએ છીએ રાઈટ તો રાઈટ મતલબ લખો તો રાઈટ માં છેલ્લો અક્ષર ક્રિયાપદમાં શું છે ઈ તો એનો આઈએનજી વાળું રૂપ કરતી વખતે આપણે ઈ ને લોક કરીએ છીએ એટલે કે દૂર કરીએ છીએ ડબલ્યુ આર આઈ ટી આર એન જી રાઈટ ડબલ્યુ આર આઈ ટી ઈ ને લોક કરીએ એટલે કે ઈ ને દૂર કરીએ આઈએનજી પ્રત્યય લગાડીએ છીએ હવે એવી જ રીતે પ્લે પ્લે એટલે કે રમવું પી એલ એ વાય આઈ એન જી તો પ્લે માં છેલ્લો અક્ષર ઈ પ્લે માં છેલ્લો અક્ષર વાય છે તો વાય માં પણ કે જ્યારે ડબલ્યુ કે વાય હોય ક્રિયાપદનો છેલ્લો અક્ષર ક્રિયાપદનો છેલ્લો અક્ષર ડબલ્યુ કે વાય હોય ત્યારે તેનું આઈએનજી વડે કરતી વખતે માત્ર આઈએનજી જ લાગે તો અહીંયા પ્લે વાય છે પાછળ આપણે આઈએનજી લગાડ્યું છે એવી જ રીતે હવે ક્યારે ડબલ થાય છેલ્લો અક્ષર આપણે એ પણ જોઈએ જેમ કે સ્ટોપ અરે તમને શું કહેતો સ્ટોપ એટલે કે થોભી જવું ઊભું રહી જવું S T O P તો P P ની આગળ O એટલે કે સ્ટોપ નિયમ છે કે જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર વ્યંજન હોય P એટલે કે વ્યંજન અને એની આગળનો અક્ષર O એટલે કે સ્વર ફરી એકવાર કે જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર વ્યંજન હોય એની આગળનો અક્ષર એક સ્વર હોય એને આગળનો અક્ષર સ્વર હોય તો છેલ્લા અક્ષરને બેવડા એટલે કે પી બેવા લખી અને પછી આઈએનજી પ્રત્યય લગાડવું પણ એકવાર નિયમ મુજબ કે ક્રિયાપદનો છેલ્લો અક્ષર વ્યંજન હોય અને એની આગળ એક સ્વર હોય ત્યારે છેલ્લા અક્ષરને બેવડ એટલે કે બેવા લખવો અને આઈએનજી પ્રત્યય લગાડવો એવી જ રીતે ચલો R E A D read R E A D read હવે આમાં છેલ્લો અક્ષર વ્યંજન પણ છે પણ વ્યંજનની આગળ છેલ્લા અક્ષરની આગળ એકથી વધારે સ્વરો છે એટલે નિયમ મુજબ છેલ્લો અક્ષર વ્યંજન હોય અને એની આગળ એકથી વધુ સ્વરો હોય તો માત્ર આઈએનજી જ લાગે એટલે રીડ માં ડી ની આગળ એકથી વધારે સ્વરો છે એટલે આપણે અહીંયા શું કરશું આઈએનજી રેડી રેડી છે મિત્રો એવી જ રીતે ક્રિયાપદનો છેલ્લો અક્ષર ક્રિયાપદનો છેલ્લો અક્ષર એલ હોય તો છેલ્લા અક્ષરને બેવડવાનો અને પછી આઈએનજી પ્રત્યય લગાડવાનો એવી જ રીતે ક્રિયાપદના અંતે છેલ્લા બે અક્ષર ક્રિયાપદના અંતે છેલ્લા બે અક્ષર આઈ અને ઈ હોય આઈ અને ઈ હોય તો આઈ ઈ ના સ્થાને વાય કરે આઈ ઈ ના સ્થાને વાય કરે અને પછી આઈ એન જી પ્રત્યય લગાડે જેમ કે કાય તેનું આઈ એન જી વાળે રૂપ કરતી વખતે આઈ ઈ ને દૂર કરે વાય લગાડે પછી આઈ એન જી પ્રત્યય લગાડે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે અલગ અલગ ક્રિયાપદોને નિયમ મુજબ આઈએનજી પ્રત્યય લગાડતા જશું અને ખાલી જગ્યા પૂરતા જશું અને સમજવાનો પ્રયત્ન કરીએ ચલો
વડે પૂરો ચલો પરપાડ વડે પૂરો એટલે કે તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વગેરે ખાલી જગ્યા આપણે જોતા જાય અને પૂરતા જઈએ
સરવાળા આપેલો છે અહીંયા 2 b નું પહેલા આપણે is મૂકીશું તો b નું રૂટ is અને રેડ ની પાછળ ing પ્રત્યય લાગશે r e a d i n g he is reading a book ચલો એના પછી ત્રીજી ખાલી જગ્યામાં they ખાલી જગ્યા on the benches ક્રિયાપદ તરીકે sit તો અહીંયા સૌપ્રથમ તો આપણે ટુ બી ધેર લેશું કરતા ધે આવેલું છે એટલે અને sit નો sitting કરીશું ચલો સબ્જેક્ટ ને આગળ એક સ્વર છે એટલે હવે એના પછી ખાલી જગ્યા આવી ગઈ ખાલી જગ્યા અ શોપ ક્રિયાપદ તરીકે sit આવેલું છે હવે અહીંયા શું આવેલું છે પ્રશ્નાર્થ વાક્ય છે એટલે અહીંયા આપણે આર મૂકી યુની સાથે આપણે આર વાપરીએ ટુ બી રૂટ આર શેન્કી એટલે કે ક્રિયાપદ પાછળ માત્ર આઈએનજી પ્રત્યય જ લાગશે એટલે સિંગ સિંગી માહી ખાલી જગ્યા સમ એપલ્સ બાય તો બાય નું બાય છેલ્લો અક્ષર વાય છે એટલે માત્ર આઈએનજી માહી ઇઝ buying some apples khali jagya c khali jagya okay in the party prashnan vakya che cut have trijo purush ekvachan le pehla aya is mukis ane niyam mujab ing pratyay lagata pehla double t kar kati is c kati ઓકે ઇન ધ પાર્ટી કટ સી યુ ટી ટીની અંડર એક્સ પર એટલે છેલ્લો અક્ષર સુધા છે હા બેવડા છે સી યુ ડબલ ટી આઈ એન જી યુ ખાલી જગ્યા અ લેટર ઇન ધ હોમ ક્રિયાપદમાં રાઈટ રાઈટ મતલબ લખવું હવે અહીંયા લેટર લખવાની વાત છે લેટર લખવાની તો યુ આવેલું છે પહેલા રેડ નંબર શું કરશું આ ને રાઈટ નું રેડી એટલે કે ઈ નો લોક કરી આઈ જી યુ આર રાઇટિંગ અ લેટર ઇન ધ હોમ નિયમ મુજબ રાઈટ માં ઈ ને લોક કરી આઈ જી લગાડી ધ મંકી ખાલી જગ્યા અ બનાન ઈટ ઈટ એટલે કે ખાવું વાંદરો કેળું ખાઈ રહ્યો છે મતલબ વાંદરાની અત્યારે ખાવાની ક્રિયા ચાલુ છે તો ચલો ધ મંકી ત્રીજો પુરુષ એકવચન ઈટ સર્વનામ કર્યું છે કે વાંદરા એટલે ઈટ ની સાથે ઇઝ અને નિયમ મુજબ આઈએનજી પ્રત્યય એટલે ક્રિયાપદનું આઈએનજી પ્રત્યય લગાડી એટલે કે ઈટિંગ તો વિદ્યાર્થી મિત્રો આવીશ ખાલી જગ્યા તમને ગ્રામરમાં આપેલી છે બરોબર તો તમે એ પૂરી અને પ્રેક્ટિસ કરજો ફરી આપણે નવા વિડીયોમાં આગળ વધીશું હેવ અ નાઇસ ડે